જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણિને વેદ ઋષિની વાત કરી હતી. એ સઘળી વાર્તા મુક્ત મુનિએ યાદ રાખીને ઉત્તમ રૂપને કહી. આદર્શ શિષ્ય હોય તે ગુરુની આજ્ઞામાં દેહને ગણકારે નહીં, ભૂખ તરસ જુએ નહીં, ઠંડી ગરમીને ગણકારે નહીં, મનનો એક પળ વિશ્વાસ ન કરે અને પ્રેમથી ગુરુને મન અર્પણ કરી મંડ્યો રહે. ગુરુ સુખ દુઃખનું ક્યારેય પૂછે નહીં તો પણ ગુરુનો અવગુણ ન આવે. લાંબો સમય આ રીતે સેવા કરે એવા શિષ્ય પર ગુરુ પ્રસન્ન થાય છે અને મોક્ષ કરે છે. ગુરુ યોગ્ય કહે કે અયોગ્ય, એ ટેલ ચાકરી તેની પરીક્ષા છે. ગુરુ શિષ્યની એ રીતે બહુવિધ પરીક્ષા કરે છે. ગુરુ નિર્દયપણે તેને સેવામાં જોતરે છે તો પણ તેમાં ક્યારેય પાછો પગ ન ભરે. ગુરુની સેવા દેવ જાણીને કરે. જેમ વેદ નામના મુમુક્ષુએ ગુરુની એ રીતે સેવા કરી તો ગુરુનો રાજીપો થઈ ગયો. ગુરુ સેવાથી વેદ બ્રહ્મરૂપ થઈ ગયો. ગુરુની સેવાનું એવું મહાત્મ્ય છે. વેદની જેમ હરિજન પણ ગુરુની સેવા કરે તો બ્રહ્મરૂપ થઈ જાય. ગુરુ સંતનો દોષ જે લે છે તે સત્સંગ કરતો ઘટતો જાય છે. ગુરુ સંતને જેવી દ્રષ્ટિથી જુએ તેવા ગુણ શિષ્યમાં આવે છે. ગુરુને દેવ સમાન જાણીને સેવવા, એ રીતે હરિભક્ત સેવા કરે તો વધે ને બ્રહ્મરૂપ થાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ એકાંતિક ધર્મ ગુરુમાં વસે છે, તે શિષ્યમાં પણ વસે. ગુરુની જેમ એ પણ પુરુષોત્તમ ભગવાનને રહેવાનું સદન બની જાય. શુદ્ધ ભાવે સત્સંગ કરે ને ગુરુ સંતનો દોષ ન જુએ તો દિન દિન પ્રતિવૃદ્ધિ પામે છે. ક્ષુધા તૃષા સિત ધામ, સહન કરી ઘરકામ કરત, કરત ન પલ વિશ્રામ, ગુરુ સેવ મે પ્રેમ અધિક. ગુરુ સુખ દુઃખ હિ પૂછે ન કબહુ, ગુરુ કે અવગુણ લિયે ન તબહુ. પ્રેમ સે સેવા કરે બહુ કાલા, તા પર ગુરુ તબ રીજે તત્કાલા. પરમ શ્રેષ્ઠ મોક્ષ તેહી દીને, વેદ શાસ્ત્ર મે સર્વજ્ઞતા કિન્હે. ધર્મ ભક્તિ જુત દિનેઉ જ્ઞાના, સેવ મે ગુરુ કે મન જબ માના. જોગ્ય અજોગ્ય ટેલ જો જેતી, કરન પરીક્ષા કરાય તેતી. ગુરુ કે અભાવ ને લિયે કોઉ રીતા, બહુ બહુ રીત પરીક્ષા કરીતા. ગુરુ નિર્દય હોય સેવા કરાય, કોઈ મે પીછે પગ ન ધરાય. ગુરુ કે અભાવ તોહુ ન લિન્હા, દેવ જાની કે સેવા કિન્હા. સેવ સે વેદ તેહી બ્રહ્મ સમ ભયેઉ, સેવા કો મહાત્મ્ય એસે રહેઉ. વેદ સમ હરિજન કરે સેવ જેતા, બ્રહ્મ રૂપ હો જાવે તેતા. ગુરુ સંત કે દોષ લેત નાહી, સત્સંગ કરત ઘટત હિ જાહી. ગુરુ સંત કું દેખે જિસ ભાંતિ, હરિજન મે ગુણ આવે તિસ જાતિ. ગુરુ સંત કું સેવે દેવ સમાના, હરિજન બઢે સો પરમ સુજાના. ધર્મ ભક્તિ આદિક પરિવારા, તામે વસત લગત નવારા. પુરુષોત્તમ કે સદન સો હોવે, ગુરુ સંત કે દોષ ન જોવે. દિન દિન બઢત સો જાત અપારા, સત્સંગ કરત જેહી શુભ વિચારા. જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણી પ્રત્યે વાત કરી. ગુરુ સંતમાં નિર્દોષ બુદ્ધિ રાખી તેને બ્રહ્મરૂપ જાણીને સેવે તો તે મુમુક્ષુ ભગવાનના ધામને પામે છે. ગુરુની સેવા વગર ધામ મળતું નથી. યું ગુરુ સંત કું જોઉ, સેવે બ્રહ્મરૂપ જાની જહી, હરિધામ લહે સોઉ, સેવ બિન ધામ ન લહતા.